પાલનપુરના ચંડી સરકારની સરકારી જમીન ટ્રસ્ટના ભળતા નામે આપવાનું કૌભાંડ સામે આવતા ગ્રામજનો કલેક્ટર કચેરી બહાર ધરણા ઉપર બેસી વિરોધ નોંધાવ્યો અને સરકારી જમીન ખુલ્લી કરાવવાની માંગ કરી. પાલનપુર તાલુકાના ચંડીસર ગામમાં પડતર જમીન ખાનગી ટ્રસ્ટને પડતા નામથી આપી દેવાનું કૌભાંડ સામે આવ્યું. આ મામલે ગ્રામ પંચાયતે ગામ લોકો સાથે મળી લડી લેવા અને ન્યાય મેળવવા આંદોલનનો રસ્તો અપનાવ્યો છે, જેમાં અગાઉ કલેક્ટર પ્રાંત અધિકારીને રજૂઆત કર્યા બાદ કોઈ જ પ્રકારનો નિવેડો ન આવતા ચંડીસર મહિલા સરપંચ સહિત ગ્રામજનો કલેક્ટર કચેરી પર ફૂટપાથ ઉપર ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો છે અને સરકારી જમીન ખાનગી ટ્રસ્ટના કબજામાંથી ખાલી કરાવવાની માંગ કરાઈ છે. સરકારી પડતર જમીનને ભળતર નામનું ટ્રસ્ટ બનાવીને ચોટીલા કૌભાંડ જેવું કૌભાંડ કરાયું છે, જેને પગલે આજે મહિલા સરપંચ સહિત ગ્રામજનોએ પ્રતિક ધરણા કરી વિરોધ નોંધાવ્યો છે. વહીવટીતંત્ર અને ટ્રસ્ટ દ્વારા પૈસાના રાજકીય જોરે કલેક્ટર સાહેબના વિધાઉટ એની હુકમ સરકારી જમીન આપી દેવામાં આવી છે અને આ કારણસર અમે અહીંયા બેઠા છીએ. અમારી માંગ એ છે કે શ્રી સરકાર જે પડતર જમીન છે વર્ષોથી છે અને જે કામ વહીવટ કરતા હોય કરવું જોઈએ એ કામ અમે અહીંયા કરવા બેઠા છીએ, તો અમારી એ માંગ છે કે અમારે જે પડતર જમીન છે એ પાછી આપે, પછી આવા કૌભાંડ બીજા ગામોમાંય થતા રહેશે. ગરીબોને જમીન નથી, અમે સરપંચ તરીકે વારંવાર માંગણી કરવા જઈએ છીએ ગામતળ બાબતે. સરપંચશ્રીઓને વારંવાર ધક્કા ખવડાવવામાં આવે છે અને આવી રીતે પૈસા અને પૈસાના જોરે સરકારી રાજકીય જોરે જમીનો આપી દેવામાં આવે છે ખાનગી ટ્રસ્ટોને. તો અમારે એવું છે કે જમીન અમારે પાછી જોઈએ છે, જે સ્થિતિમાં છે એ શ્રી સરકાર જમીન રહેવી જોઈએ. સાહેબ, અમે ધરણા પર એ માટે બેઠા છીએ કે ચંડીસર ગામની આવી સરકારી પડતર જમીન છે, વર્ષોથી 50-60 વર્ષથી સરકારી પડતર તરીકે હેડી આવે છે અને આજે ખાનગી ટ્રસ્ટ પોતાના નામે કરી અને બેસી ગયા છે અને સરકારમાં રજૂઆત વારંવાર કરી છે, કલેક્ટર સાહેબને કરી છે, પ્રાંત સાહેબને લખ્યું છે, મામલતદારને લખ્યું, આજ સુધી એની કોઈ તપાસ પણ કરવામાં આવી નથી. લેન્ડ ગેમિંગ પણ કરી છે પણ એનો કોઈ હજુ સુધી પણ નિકાલ પણ કરવામાં આવ્યો નથી. ગામ જો આ જગ્યામાં લડી રહ્યા છો તો સરકાર કેમ ઊંઘતી રહે છે? અને સરકારશ્રીનો લડવાનો સરકારશ્રીને હોય છે, છતાં અમે ગામ લોકો અને સરપંચશ્રી પણ આ મિલકત માટે લડી રહ્યા છે. આ ચંડીસર ગામની મિલકત બીજાને આવા આવા ખાનગી ટ્રસ્ટ એક જ નાતીના અને એક જ કુટુંબના લોકોને મળી જતી હોય એના માટેનો અમારો એક ધરણા કાર્યક્રમ છે અને અમે સાહેબ એની માંગ કરીએ કે એ મૂળ સ્થિતિમાં જગ્યા થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ.